ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીના મશહાદ શહેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તેમજ સમન અલ જહાજ અલી બિન મુસા અલ રાજાની શરીફ દરગાહ પાસે દફનાવવામાં આવ્યા. તો મશહાદ એ જ શહેર છે કે જ્યાં રઈસીનો જન્મ થયો હતો. રઈસીના મૃતદેહને સુપુર્દ એ ખાખ કરાય એ પહેલા જ તેમની અંતિમ વિદાયમાં સમગ્ર ઈરાનમાંથી લાખો લોકોએ ભાગ લીધો હતો. ગુરુવારે સવારે રઈસીના પરિવારના સભ્યો પણ મશહાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં દુનિયાભરના લગભગ 68 દેશના નેતાઓ અને રાજદ્વારીઓ પણ હાજર રહ્યા હતા, કે જેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો પણ સમાવેશ થાય છે. તેમના સિવાય કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની, ઇરાકી પિયા મોહમ્મદ સિયા અલ સુદાની અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ પણ પહોંચ્યા હતા. તાલિબાનના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદર અને હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હનીએ અને હોતી બળવા કોરોના પ્રતિનિધિઓ રઈસીને વિદાય આપવા માટે પહોંચ્યા હતા. વિદેશી નેતાઓ અને અધિકારીઓને ઈરાનના વચગાળાના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુખર્જી, વચગાળાના વિદેશમંત્રી અલી બગેરી ગાની અને અન્ય ઘણા અધિકારીઓએ રિસીવ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.